વાત કરીએ ખેડામાં બાળકોને અપાતા અનાજમાં લાલિયાવાડી નડિયાદની આંગણવાડીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા બાળકોને ભોજન માટેના અનાજમાં જીવાત મળી આવી છે બાળકોને આવા ઘઉંમાંથી બનાવેલા ખોરાક અપાશે ત્રણ મહિના પહેલા ઘઉંનો સ્ટોક કરવામાં આવ્યો હતો બાળકો માટે જીવાતથી ખદબદથી રહેલા ઘઉં કેમ બાળકોના સ્વાસ્થ્ય સાથે શા માટે ચેડા કરવામાં આવી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત મહેતા ફોન લાઈન પર જોડાયા છે જી નચિકેત આંગણવાડીમાં આ પ્રકારની લાલિયાવાડી છેલ્લા કેટલા સમયથી ચાલી રહી છે કોઈ પગલા લેવામાં આવ્યા કે કેમ જો વાત કરવા જઈએ તો રાજ્ય સરકાર દ્વારા હવે જે કોરોનાનો જે બે વર્ષ પાછલા જે બે વર્ષ વીત્યા છે અને હવે પહેલી એપ્રિલથી જે ગુજરાતની તમામ આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન એટલે કે જે મિડ ડે મીલ શરૂ કરવાની વાત છે તેને લઈ આજે જયારે આ જે નડિયાદની આંગણવાડી છે જે શાળા નંબર 23 ની જે મધ્યાહન ભોજનની આંગણવાડી હતી તેમાં આજે ઘઉંની અંદર જે ઘઉંના અનાજની અંદર જીવાતો જોવા મળી હતી અને ખાસ કરીને જો વાત કરીએ તો આ જે ઘઉંનો સ્ટોક છે તે ઘઉંનો સ્ટોક છેલ્લા 3 મહિનાથી આ જે આંગણવાડીમાં છે તેમાં જે સ્ટોર કરવામાં આવ્યો હતો અને હાલ અત્યારે જે રીતે જાણ થતા જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ હાલ અત્યારે તપાસ કરી રહ્યા છે અને જે લાગતા વરસતાઓ જે છે આની પાછળ કોણ કારણભૂત હોઈ શકે તેની તમામ તપાસ થઈ રહી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો બાળકોને ભોજન માટેના અનાજમાં જીવાત મળી આવી બાળકોને આવા ઘઉંમાંથી બનાવેલ ખોરાક અપાશે તે એક સવાલ શા માટે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે બાળકો માટે જીવાતથી ખદબદી રહેલા ઘઉં કેમ